એટલે હવે આપણે આ ત્રીજો વિભાગ સમજીએ, બિંદુ અને રેખા વચ્ચેનો સંબંધ. જો હવે વ્યાખ્યા આપી દીધી, એના પૂર્વધારણા આપી, હવે એ બહુવચ્ચેનો સંબંધની વાત કરે છે કે બિંદુ અને રેખા. એટલે આપણે એમ કીધું કે આજે એક ટપકું હોય એને હું એમ કે એ કહું, અને આ જે રેખા છે એને હું આ એ બી કહું, બરોબર? એટલે દર્શાવવામાં આવી રીતે. તો આ બેનો સંબંધ શું? તો કે આ બિંદુ છે એ આનો સભ્ય હોય, એટલે આના ઉપર એ છે એ આના ઉપર હોય. તો ગણની ભાષામાં આપણે કેવું હોય તો કે એ છે એ આ રેખા એ બી નો સભ્ય છે, બરોબર ને? હવે ધારો કે આ બિંદુ, એવું બિંદુ હું લઉં કે જો આ સી બિંદુ છે એ આના ઉપર રેખા ઉપર નથી, તો એમ કહી શકું કે આ સી છે એ આ એ બી નો સભ્ય નથી. આ આપણે ગણની ભાષામાં બધું શીખાતા. એટલે બસ અહીંયા એ જ કહેવા માગે છે કે આ બિંદુ જો એના ઉપર હોય, એટલે એ અને બી આના ઉપર છે, એ અને બિંદુ આના ઉપર છે, તો એ એ રેખાના સભ્યો થયા. એવી રીતે અહીંયા આપણે આજે આને એમ રેખા છે નામ આ રાખ્યું, આનું એન નામ આપ્યું. હવે એન ઉપર પી અને ક્યુ આર ત્રણ બિંદુઓ છે, તો આમાંથી ગમે તે બે બિંદુ લ્યો, પી અને ક્યુ લ્યો, તો એ પણ એની રેખા થાય એનની. જે ક્યુ આર છે એને પણ આપણે એન રેખા કહી શકીએ, અને આર પી છે એને પણ કહી શકીએ. એટલે આ રીતે આપણે બિંદુ અને રેખાનો સંબંધ બતાવ્યો. એટલે રેખા આવી રીતે નાના અક્ષરમાં લખાય, અને એ એમ છે કે આ એલ છે કે ક્યુ છે કે એવા નામો, અને એના ઉપર આ બિંદુઓ હોય કે એ છે આ બી છે આ પી છે ક્યુ છે આર છે, એ રીતે દર્શાવી શકાય.